જન જનમાં દેવત્વ જગાવો, આ ધરતીને સ્વર્ગ બનાવો. પરમ પૂજ્ય પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી યુગ નિર્માણ યોજનાનો ઉદ્દેશ્ય જાહેર કર્યો કે મારા પ્રત્યેક મનુષ્યને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવીએ. આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પ પૂરો કરવા માટે આવો જ્ઞાનની અખંડ જ્યોતિ અવિરત ધારાઓથી વહેતી કરીએ. વાદળોની જેમ વરસતા રહો. જે પોતે ખાઈ શકતો નથી અને બીજાઓને આપી શકતો નથી તે ભલે કરોડપતિ હોય, છતાં કોઈ મામૂલી ગરીબ માણસ કરતાં તે કાંઈ વિશેષ નથી. યોગ્ય તથા અયોગ્ય માર્ગે કંજુસાઈ કરીને તેણે જે ધન ભેગું કર્યું હોય છે તે તેને કામ લાગતું નથી, બીજાઓ જ એનો ઉપયોગ કરે છે. જે શુભ કાર્યોમાં પોતાનું ધન વાપરે છે તે મનુષ્ય બુદ્ધિમાન છે. તે વરસતા વાદળો જેવો છે, પોતાની પાસે જે હોય છે તે વરસાવી દે છે, ખાલી થઈ જાય છે અને પાછો ભરાઈ જાય છે. મિલનસાર અને ભલમનસાય યુક્ત વ્યવહાર તથા બીજાના હિતનો ખ્યાલ રાખવો તે એવા ગુણ છે જેનાથી દુનિયા પોતાની બની શકે છે. સંસાર એમને ભૂલી શકતો નથી કે જેઓ પોતાનાથી નાના તથા મોટાઓ સાથે શિષ્ટતાથી વર્તે છે. કડું બોલનાર અને નિષ્ઠુર સ્વભાવવાળા મનુષ્યનું જીવન નીરસ બની જાય છે, પછી ભલે તે માણસ ગમે તેટલો તેજસ્વી હોય. જે માણસને આટલા વિશાળ વિશ્વમાં હસવા કે સ્મિત કરવા યોગ્ય કશું દેખાતું જ ન હોય અને આખો દિવસ કુંઢાયા કરતો હોય તો તેને રોગી માનવો જોઈએ. ખરાબ સ્વભાવવાળા મનુષ્ય પાસે ભલે ગમે તેટલી વિદ્યા કે સંપત્તિ હોય, છતાં પણ તે ગંદા વાસણમાં રાખેલા દૂધ જેવો નકામો બની જાય છે. અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી 1943, પેજ 17.